હું શિકાગો થી આવું છું. અહીંયાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો? ખૂબ જ સારો લાગ્યો. મારી બેન ને ભાભી પહેલાં અહીંયા આવ્યા હતા, એમને અહીંયાનું બહુ જ પસંદ આવ્યું એટલે મને ફરી ટેસ્ટ કરવા લઈને આવ્યા હતા. અને ખૂબ ચોખ્ખાઈ છે, ટેસ્ટમાં પણ ખૂબ ટેસ્ટી અને ઘણું સારું છે, ફરી આવવા જેવું છે. ગુલકંદ પાન ચાટ છે, એટલી ગેરંટી સાથે કહું કે તમને આ વસ્તુ તમને આખા અમદાવાદમાં ક્યાંય તમને આ ટેસ્ટ નહીં મળે. ડિમાન્ડ હતી એ પ્રમાણે અમે આ વખતે ઘણી બધી રેન્જ વધારી દીધી છે, 30+ આઈટમ છે. એકવાર આવશો તો મજા આવશે, એની ગેરંટી અને ખાતરી હું આપું છું. અને જીગ્નેશભાઈની કોઈ પણ વેરાયટી તમે અહીંયા આવીને ટ્રાય કરશો ને તમને મજા જ આવશે, એ તો મારી ગેરંટી છે. 15 વર્ષનો કેટરિંગનો અનુભવ ધરાવે છે. કોઈ પણ વેરાયટી જ્યારે એ નવી બનાવતા હોય પ્રોપર રિસર્ચ કરીને બનાવે છે, એટલે આનો જે ટેસ્ટ છે એ જબરજસ્ત આવે છે. કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં ને? હું છું મેઘા અને આજના આ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર હું આવી ગઈ છું ગુરુકુળમાં. હવે ગુરુકુળમાં આવો એટલે જીગ્નેશભાઈની ચાટ કેમ કરીને ભૂલાય. તો જીગ્નેશભાઈ દર વખતે ચાટમાં ઘણી બધી વેરાયટીઝ લાવતા હોય છે અને હવે ગરમીની સિઝન પણ આવી રહી છે, તો એમની પાસે કોલ્ડ ડિશિસ અને હોટ ડિશિસ બંને છે. તો એમાં પણ કઈ કઈ વેરાયટીઝ છે ને અત્યારે આપણા માટે ચાટમાં કઈ વેરાયટીઝ લાવ્યા છે એમની સાથે વાતચીત કરીને જણાવું છું. લોકેશનની વાત કરું તો ચેતના ગાંઠિયા રથની એક્ઝેક્ટ બાજુમાં ઊભા રહે છે, ગુરુકુળ રોડ પર. તો ચાલો હવે વધારે માહિતી હું તમને એમની સાથે વાતચીત કરીને જણાવું છું. પ્રેઝન્ટ કરવાની કોશિશ કરી છે. એની અંદર એક ગુલકંદ પાન ચાટ છે, પછી સ્પ્રાઉટ વિથ પનીર ચીઝ ચાટ છે, અને રગડા પેટીસમાં તો રેન્જ ઓફ ઘણી બધી મેં વેરાયટીઝ એમાં સેટ કરેલી છે કે જે તમે મેનુની અંદરમાં તમે જોઈ શકો છો. અને લોકોને બહુ જ બધાને છેલ્લા એક વીકથી બધાને અનુકૂળ આવે છે અને મજા બી આવે છે. આ જે ગુલકંદ પાન છે એનો કોન્સેપ્ટ સમજાવશો, એમાં શું શું આવશે? એની અંદરમાં એક આપણે કલકત્તી પાનની આખી રેસીપી છે. હા, એ હું નહીં શેર કરી શકું કેમ કે સિક્રેટ રાખીશ તો જ મારું રહેશે. એટલે જેને ટેસ્ટ કરશો તો જ, એને ઓરિજિનલ તમને પાન ખાતા હશો ને એવો ટેસ્ટ તમને ચાટની અંદરમાં મળશે. ઓકે, તો ચાલો હવે આજે આપણે ગુલકંદ પાન, કઈ શું નામ છે? ગુલકંદ પાન ચાટ. ઓકે, તો એ આપણે ટ્રાય કરીશું. ઘણી બધી બીજી વેરાયટીઝ છે કે કુરકુરે મોમોસ સ્ટાર્ટ કર્યા છે. કુરકુરે મોમોસ ની અંદર વેજ ચીઝ પનીર ત્રણેય છે, અને બીજી રગડા પેટીસ ની અંદર માં ચીઝ રગડા પેટીસ છે, પનીર રગડા પેટીસ છે, સ્પ્રાઉટ રગડા પેટીસ છે, કે જે લોકોને અંદર નીચે ટિક્કી નથી ખાવી તો એને માટે સમોસા ચાટ છે, સમોસા રગડા છે, સમોસા ચાટ છે, કચોરી ચાટ છે. ઘણી બધી વેરાયટીઝ એડ કરેલી છે. દહીંપુરી અમે આ વખતે બહુ જ બધા ડિમાન્ડ હતી તો દહીંપુરી ચાલુ કરી છે. એટલે રેન્જ ઓફ મેં ઘણી બધી લાસ્ટ ટાઈમમાં 5 મહિનાની અંદરમાં લોકોના રિવ્યૂ લઈ અને જે ડિમાન્ડ હતી એ પ્રમાણે અમે આ વખતે ઘણી બધી રેન્જ વધારી દીધી છે. 30+ આઈટમ છે. એકવાર આવશો તો મજા આવશે, એની ગેરંટી અને ખાતરી હું આપું છું. ઓકે, અને એકવાર તમારો ટાઈમિંગ અને તમે કઈ ટાઈમિંગ? મારો સાંજના 4 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધીનો, સન્ડે 10:30 થી 11. તો ફ્રેન્ડ રાત્રે 10:30 થી 11 અમે વાઇન્ડ અપ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, બાકી 4 વાગ્યાનો ફિક્સ ટાઈમ છે સાંજનો. તો ફ્રેન્ડ્સ, દરેકના ટેસ્ટ અકોર્ડિંગ તમને અહીંયા ઘણી બધી વેરાયટીઝ મળી જશે ને એના માટે તમારે અહીંયા આવવું પડશે. તો અત્યારે આપણી જે 2-3 ડિશિસ છે એ કેવી રીતના બને છે એ જોઈશું અને ટ્રાય કરીને તમને બતાવીશું. રગડા સમોસા બનાવીએ છે. હા, સમોસા ચાટ, સમોસા રગડા ટ્રાય કરીએ. તમે આમની કોઈ પણ ચાટ ટ્રાય કરશો ને, અહીંયાની ખાસ વાત કરું ને તો આમનો જે મસાલો છે, આમની જે ચટણી છે એ બધાનો જ છે. ખરેખર જબરજસ્ત ટેસ્ટ છે અને હું તો ખાસ રિકમેન્ડ કરીશ
કે જે લોકો ચાટ ખાવાના શોખીન છે તો એ લોકો તો અહીંયા જરૂરથી આવીને વિઝિટ કરે, મજા આવી જશે. ગુલકંદ પાન ચાટ છે, એટલી ગેરંટી સાથે કહું કે તમને આ વસ્તુ તમને આખા અમદાવાદમાં ક્યાંય તમને આ ટેસ્ટ નહીં મળે. ચાટમાં તમે ઘણી બધી વેરાયટી ટ્રાય કરી હશે, પણ જિજ્ઞેશભાઈ અત્યારે આપણા માટે લઈને આવ્યા છે ગુલકંદ પાન ચાટ. હા ફ્રેન્ડ્સ, આ સાચી વાત છે અને નામ સાંભળીને જ આપણને નવાઈ લાગે. તો ચાલો હવે ટ્રાય કરીને હું તમને બતાવું કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે. તો પ્રેઝન્ટેશન તો ખૂબ જ સરસ છે અને જોવામાં પણ એકદમ અલગ લાગી રહ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ આપણી ગુલકંદ પાન ચાટના ટેસ્ટની વાત કરું ને તો આમાં તમને પ્રોપર પાનનો પણ ટેસ્ટ મળી રહેશે અને ચાટનો પણ ટેસ્ટ મળી રહેશે. અને બંનેનું કોમ્બિનેશન કરીને આ એક ચાટ બનાવી છે, ખરેખર બહુ જ મસ્ત છે અને ખાવાની મજા આવે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને પણ મજા આવી જશે. તો ફ્રેન્ડ્સ, આ આવી ગયા જિજ્ઞેશભાઈના વેજ કુરકુરે મોમોઝ. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો મોમોઝના ટેસ્ટની વાત કરું ને તો એકદમ ક્રિસ્પી છે, ખાવાની બહુ જ મજા આવે. જેટલા પણ વેજીટેબલ એડ કર્યા છે એ બધાનો પ્રોપર ટેસ્ટ આવે છે. અને જિજ્ઞેશભાઈની કોઈ પણ વેરાયટી તમે અહીંયા આવીને ટ્રાય કરશો ને તમને મજા જ આવશે, એ તો મારી ગેરંટી છે. 15 વર્ષનો કેટરિંગનો અનુભવ ધરાવે છે. કોઈ પણ વેરાયટી જ્યારે એ નવી બનાવતા હોય પ્રોપર રિસર્ચ કરીને બનાવે છે, એટલે આનો જે ટેસ્ટ છે એ જબરજસ્ત આવે છે. અને મેં તો તમને કીધું કે કોઈ પણ વેરાયટી ટ્રાય કરશો તમને મજા જ આવી જશે. અને હું તો ખાસ રિકમેન્ડ કરીશ કે એક વાર તમે અહીંયા આવો અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ કોઈ પણ ચાટ ટ્રાય કરો, તમને મજા આવી જશે. પારુલ દેસાઈ. હું શિકાગોથી આવું છું. ખૂબ જ સારો લાગ્યો. મારી બેન ને ભાભી પહેલાં અહીંયા આવ્યા હતા, એમને અહીંયાનું બહુ જ પસંદ આવ્યું એટલે મને ફરી ટેસ્ટ કરવા લઈને આવ્યા હતા. અને ખૂબ ચોખ્ખાઈ છે, ટેસ્ટમાં પણ ખૂબ ટેસ્ટી અને ઘણું સારું છે, ફરી આવવા જેવું છે. અમે રગડા પેટીસ ટ્રાય કરી હતી, દહીં અને દહીંપૂરી. અમને બહુ સરસ લાગ્યું. અને અહીંયા ગુરુકુળ અમે અવારનવાર ખરીદી કરવા આવીએ છીએ ત્યારે અમે કાયમ એમના ત્યાંથી અમે કંઈક ને કંઈક નવું ટેસ્ટ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, ચાટની સાથે સાથે આ આવી ગઈ એમની હેલ્ધી સ્પ્રાઉટ ચાટ. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. અને એમાં પણ તમે જોઈ શકો છો ઘણું બધું એડ કર્યું છે. ટ્રાય કરીને હું તમને બતાવું છું કે મને આનો ટેસ્ટ કેવો લાગે છે. ફ્રેન્ડ્સ, હેલ્ધી સ્પ્રાઉટ ચાટના ટેસ્ટની વાત કરું ને તો આમાં તમે જોઈ શકો છો કે ઘણું બધું અંદર એડ કરેલું છે. ડુંગળી એડ કરી છે, બીટ એડ કર્યું છે અને ઉપર તમે જોઈ શકો છો એમની જે ગ્રીન ચટણી છે, એમનો જે મસાલો છે એના લીધે પ્રોપર આનો ટેસ્ટ આવે છે. અને હેલ્ધીની સાથે તમારે કંઈક ટેસ્ટી ટ્રાય કરવું છે તો હું ખાસ રિકમેન્ડ કરીશ કે તમે આ પણ ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, જિજ્ઞેશભાઈની ચાટમાં ઓલમોસ્ટ બધી જ વેરાયટી આપણે ટ્રાય કરી છે, જે ટેસ્ટ વાઇઝ ક્વોલિટી વાઇઝ મને ખૂબ જ સારી લાગી. આવી રીતે સરસ મજાના ફૂડ પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ મને આપો રજા. આવજો.